નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવા એના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જોઈએ તો વસ્તુઓના જૂથ કેવી રીતે, તો કે એ પદાર્થોના ગુણધર્મોને આધારે કેટલાક જૂથની રચના કરવામાં આવી. આપણી આજુબાજુના પદાર્થો અને વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે કંઈક ને કંઈક એમાં વિવિધતા, કોઈનો રંગ, કોઈનો આકાર, કોઈનો કદ, કોઈનું તાપમાન, કોઈના ગુણધર્મો એ અલગ અલગ છે. પદાર્થ કોઈ પણ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય. દાખલા તરીકે ખુરશીનું કીધું ઉદાહરણ, ખુરશી એ વસ્તુ છે અને તેમાં વપરાય લાકડું પદાર્થ છે. આવા પદાર્થો કેટલાક ગુણધર્મોના આધારે તેના જૂથની રચના કરવામાં આવે. જેમાં દેખાવ, તો કે ચમકવાળા પદાર્થો ને ચમક વગરના પદાર્થો. ચમકવાળા હીરો, ચમક વગરના લાકડું. ત્યારે સખત પણ નરમ પદાર્થો અને કઠણ પદાર્થો. નરમ રૂપ કપડું કાગળ એ બધા નરમમાં જાય, તો કઠણ ઘણી બધી છે, લોખંડની વસ્તુ, ધાતુઓની વસ્તુ. દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો. પાણીમાં ઓગળી જાય તેવા મીઠું ખાંડ, ત્યારે ન ઓગળે. તેર, એ સિવાય રેતી, એ સિવાય બીજા ઘણા બધા. પાણીમાં તરે અથવા ડૂબે, પાણીમાં તરતા પદાર્થો અને પાણીમાં ડૂબતા પદાર્થો. પ્લાસ્ટિક, લાકડું તરે, ધાતુ એ પાણીમાં ડૂબે. પારદર્શકતા, પારદર્શક કાચ, અપારદર્શક કોઈ લાકડું, પૂઠું, ધાતુ અને પારભાસક પદાર્થો, ઝાંખું દેખાય તેવા આ પદાર્થ, આ પદાર્થોના જૂથ છે કે જે એના ગુણધર્મોના આધારે પાડ્યા છે. પદાર્થો કે જે વસ્તુઓના આકાર, રંગ, દેખાવ, અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાના આધારે જુદા જુદા જૂથોમાં વહેંચણી કરવામાં આવી. વસ્તુઓના જૂથોમાં વહેંચણી કરવા માટે તે ઘણી બધી રીતે જુદા પડે છે. દાખલા તરીકે વસ્તુ કયા પદાર્થની બનેલી છે તે ગુણધર્મો ધ્યાનમાં રાખીને કાચની વસ્તુઓ, ધાતુની વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, લાકડાની વસ્તુઓ, કાગળની વસ્તુઓ અને માટીની વસ્તુઓ એમ જૂથ બનાવી શકાય. એમ જુદા જુદા જૂથ બનાવો છો તો એ જૂથના આધારે પણ ઘણા બધા ગુણધર્મો પડે છે, જે આપણે જોયા. દેખાવ, સખતપણું, દ્રાવ્યતા, પાણીમાં તરે, પારદર્શકતા. હવે લાકડામાંથી બનાવી એવી વસ્તુ નામ દો જોઈએ, તો કે ખુરચી, ટેબલ, કાળું પાટિયું, બારી, બારણું, ઘોડિયું, ખાટલા, એ બધા શેમાંથી છે તો આપણે કહી શકીએ કે લાકડામાંથી. કાચમાંથી બનાવી હોય તો આપણે ખબર છે, ગાડીના કાચ, વાહનોના કાચ, તી સિવાય આપણે ઘરમાં જે મોઢું ધોવા જોવા માટે રાખેલા છે એ કાચ, ઘડિયાળમાં ઉપર હોય તે કાચ, મોબાઈલમાં ઉપર હોય તે કાચ. એ જ રીતે ધાતુની, તો કે વાહનો, ટ્રક, ખટારા જે છે, એ સિવાય ટ્રેન, રેલગાડી કહીએ, એ સિવાય બસ, મોટા મોટા વાહનો અથવા નાના વાહનો એ પણ ધાતુઓના બનાવેલા છે. વસ્તુ પુસ્તક છે, વસ્તુ છે તો એનો પદાર્થ કાગળ છે, પ્યાલો તો એનો પદાર્થ કાચ અથવા પ્લાસ્ટિક છે. જ્યારે ખુરચી, તો કે લાકડું અથવા પ્લાસ્ટિક છે પદાર્થ. રમકડું લાકડું હોઈ શકે અને પ્લાસ્ટિક એમના પદાર્થ હોઈ શકે. લોખંડનો રમકડું તો લોખંડ કહેવાય. ચપ્પલ, જ્યારે ચામડું એમનો પદાર્થ છે. મિત્રો, આ અલગ અલગ પદાર્થો વિશેનો આપણો અભ્યાસ